In India, firebox used to be imported from China. ભારત ની અંદર firebox એટલે ફટાકડા એ ચીન થી એની આયાત કરવામાં આવતી હતી. Imported એટલે આયાત. During the Second World War, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, during એટલે દરમિયાન, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન these imports આયાતો were stopped એ બંધ કરી દેવામાં આવી. And the safety match producer એટલે બાકસ અથવા આપણે જે દિવાસળીની પેટીનો યુઝ કરીએ છીએ એના પ્રોડ્યુસર એટલે ઉત્પાદકો ઓફ સિવાકાસી, સિવાકાસીના ક્યાં આવ્યું છે સિવાકાસી? તો ઇન તમિલનાડુ, તમિલનાડુમાં જે આવ્યું છે. તો આ લોકોએ બિગેન એટલે શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ, ફટાકડા એનું ઉત્પાદન અથવા તો ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ફોર દીપાવલી, દિવાળી માટે. ઇન 1992 માં ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક. 1992 માં દેશે 60 કરોડ વર્થ એટલે કિંમતના, મૂલ્યના ફટાકડાનો ઉપયોગ કર્યો. અને આ જે 60 કરોડ ફટાકડાનો ઉપયોગ કર્યો, 60 કરોડ કિંમતના, એમાં એન્ડ 60-70% ઓફ ધીસ કેમ, એમાં 60-70% જે છે એ કેમ ફ્રોમ સિવાકાસી, એ સિવાકાસીમાંથી આવેલા હતા. એટલે કે સિવાકાસી છે એ ભારતની અંદર એવું કહી શકાય કે બહુ મોટું ફટાકડાનું સેન્ટર. 1992 આજે આટલા બધા ફટાકડા વપરાયા હોય તો આ તો 2020 સાલ ચાલે છે, તો અત્યારે તો આ કેટલાનો આંકડો ક્યાંનો ક્યાં ગયો હશે. હજી પણ સિવાકાસી આગળ પડતું સ્થાન ગણાય છે ફટાકડા માટે. ઇન સિવાકાસી, સિવાકાસીમાં ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર, ફટાકડા છે એનું ઉત્પાદન થાય છે ઇન એ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, નાના નાના એકમોમાં. સ્ત્રી પુરુષો એ નાના નાના યુનિટ બનાવી દે, યુનિટ એટલે નાના નાના ગ્રુપ બનાવી દે. દાખલા તરીકે 10-12 જણાનું એક ગ્રુપ હોય, બીજું એક ગ્રુપ 10-12 જણાનું, પછી ત્રીજું એક યુનિટ અથવા ગ્રુપ 10-12, એ રીતના નાના નાના યુનિટ બનાવવામાં આવે અને દરેક યુનિટ પછી યુનિટ વાઇઝ એ લોકો ફટાકડા બનાવે. 3 months before the festival is the busy. 3 months before the festival. તહેવારના 3 મહિના અગાઉ, ખાસ તો તહેવાર એટલે અહીંયા દિવાળીની વાત છે, તો તહેવારના 3 મહિના અગાઉ is the busiest time. બહુ વ્યસ્તમાં વ્યસ્ત સમય હોય છે for these units. આ એકમોનો, આ જે સ્ત્રી પુરુષો જે એકમોમાં કામ કરે ફટાકડા બનાવે, તો આ લોકોનો સૌથી બિઝી ટાઈમ હોય છે, બહુ વ્યસ્ત હોય છે દિવાળીના 3 મહિના પહેલા. કેમ? કારણ કે આ લોકોને એટલા બધા ફટાકડા બનાવવા પડે છે, એટલા બધા ફટાકડાનું ઉત્પાદન કરવું પડે છે, કારણ કે આખો દેશ અહીંથી ફટાકડા ખરીદે છે. આખા દેશમાં ફટાકડા અહીંથી પહોંચતા થાય છે સિવાકાશીમાંથી, એટલે આ લોકોને એટલું બધું ઉત્પાદન કરવું પડે છે, એટલે આ લોકોનો સૌથી બિઝીએસ્ટ ટાઈમ હોય છે, સૌથી વ્યસ્ત હોય છે આ લોકો. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નુક એન્ડ કોર્નર. નુક એન્ડ કોર્નર એટલે દરેક દિશાએ, ડાયરેક્શન. ફટાકડા છે એ મોકલવામાં આવે છે દરેક દિશામાં ઓફ ધ કન્ટ્રી, દેશની, દેશની દરેક ખૂણામાં, દરેક દિશામાં આ લોકો ફટાકડા મોકલે છે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ, પણ આની એક માઇનસ પોઈન્ટ છે. માઇનસ પોઈન્ટ એ છે કે ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટી. ફટાકડાની ક્વોલિટી સારી છે કે નહીં, ફટાકડાની અંદર પેલો જે પાવડર છે કાળા રંગનો એ બરોબર મુકાયો છે કે નહીં, તો આ બધું જે ચેક કરવા, ચકાસણી કરવાની જે ફેસિલિટી છે, સુવિધા એ બહુ ઓછી છે. ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ, ખૂબ ઓછી ચકાસણીની સુવિધા છે ફોર ક્વોલિટી, ફટાકડાની ગુણવત્તાની. પરિણામે ઘણી વખત એવું થાય છે કે ઘણા અકસ્માતો થાય,
ફટાકડા બનાવતા બનાવતા જ અકસ્માત થઈ જાય, કારણ કે ફટાકડાનું જે બંધારણ બરોબર ના થયું હોય એના કારણે. This is why we hear of accidents. આના જ માટે આપણે we hear એટલે આપણે આ કારણે જ આપણે સાંભળીએ છીએ of accidents એટલે અકસ્માતોનો. In સિવાકાશીમાં year after year, વર્ષે વર્ષે, લગભગ દર વર્ષે આપણે ન્યૂઝપેપર વાંચીએ ત્યારે સિવાકાશીના સમાચાર હોય કે સિવાકાશીમાં આટલા લોકો મરી ગયા ફટાકડા બનાવતા અથવા ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી. તો આ પ્રકારના ન્યૂઝ લગભગ દર વર્ષે સાંભળવા મળે છે, કારણ કે ત્યાં ફેસિલિટી નથી. ફટાકડા બનાવવાની તો છે, પણ એની જે ચેકિંગ ગુણવત્તા, ફટાકડો બરોબર બન્યો છે કે નહીં એની કોઈ સુવિધા નથી. તો આ એક કારણ છે. તો સિવાકાશી આ આખા આજના લેસનમાં શું, આજના જે ટોપ પેરેગ્રાફમાં શું જાણવા મળે, તો એક વસ્તુ જાણવા મળી કે ભારતની અંદર સિવાકાશી એ મોટામાં મોટું સેન્ટર છે ફટાકડાનું. આ એક બાબત. અને બીજી બાબત કે સૌથી પહેલાં જ્યારે આપણે સિવાકાશીમાંથી ફટાકડા નહોતા બનાવતા, એની પહેલાં આપણે ચીનમાંથી ફટાકડા આયાત કરતા હતા, પણ આપણા સંબંધો ચીન સાથે બગડી ગયા વિશ્વયુદ્ધના કારણે, બીજા વિશ્વયુદ્ધના કારણે, અને એના કારણે આપણે પછી જાતે જ સ્વનિર્ભર બની ગયા અને આપણે નક્કી કર્યું કે આપણે જાતે જ ફટાકડા બનાવીશું. એટલે પછી સિવાકાશી એ સેન્ટર બની ગયું ફટાકડાનું. તો આજના વિડીયોમાં આટલું જાણવા મળે છે. હવે પછીની જે માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.